નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિશા ત્રિવેદી અને તમે જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. પાણીના પ્રશ્ને ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો ઉગ્ર વિરોધ. સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરવા જતા 400થી વધુ કાર્યકરોની અટકાયત. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા નજીકથી શંકાસ્પદ ખેરના લાકડા ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યો. પોલીસે ગોધરાની લાકડા ચોર ગેંગના 3 સાગરિકોની ધરપકડ કરી. રાજ્યમાં ખાતર કૌભાંડ બહાર આવતા ભરૂચની GNFC કંપનીએ પણ છેલ્લા 3 દિવસથી ખાતરનું વેચાણ બંધ કર્યું. આજે ચેકિંગની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ખાતરનું વેચાણ શરૂ કરાય એવી શક્યતા. ભરૂચની ક્વીન ઓફ એન્જલ શાળા વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવા આખરે તૈયાર. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવતા શાળા સંચાલકોએ ઝૂકવું પડ્યું. પાણીના પ્રશ્ને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા નર્મદા જિલ્લામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરવા જતા 400થી વધુ કર્મચારીઓની પોલીસે અટકાયત કરી લીધી હતી. સમગ્ર રાજ્યમાં પાણીની પારાયણ સર્જાઈ છે ત્યારે સરદાર સરોવર નર્મદા બંધ નજીક આવી નર્મદા અને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનું પાણી ન મળતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જે અંતર્ગત આજરોજ ધારાસભ્ય મહેશ વસાવા અને મોટી સંખ્યામાં લોકોએ નર્મદા બંધ તરફ પ્રયાણ કર્યું હતું. જોકે રાજપીપળાની જીતનગર ચોકડી પાસેથી જ મહેશ વસાવા અને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી, જેના વિરોધમાં ટેકેદારો રસ્તા પર બેસી ગયા હતા અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વિરોધ પ્રદર્શનના પગલે BSP, 4 DYSP સહિત 400થી વધુ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ ગઈ હતી. અને સમગ્ર ગુજરાતના લોકો આજે પાણી માટે એટલા તરસે છે અને નર્મદા ડેમ જેવા ગુજરાતની અંદર આવ્યા છે, ઉકાઈ ડેમ જેવા આવ્યા છે, એના જે મૂળ માલિકો છે આદિવાસી SC ST OBC માઇનોરિટી, એમને પાણી સરકાર દ્વારા આપવામાં નથી આવતું. અત્યારે આ ગુજરાતની અંદર ભાજપ સરકાર છે, કેન્દ્રની અંદર ભાજપ સરકાર છે, બંનેની તાનાશાહી સરકારો છે અને આટલા લોકો જ્યારે તરસે મરતા હોય, જાનવરો આજે તમે જોવો છે કે પશુ પક્ષીઓ પણ આજે પાણી વગર મરી ગયા છે, તો લોકોને પણ પાણી આપવું જોઈએ. લોકો પણ આજે આટલું બધું માઇગ્રેશન, લોકો 2-3 કિલોમીટર પાણીને એ કરે અને અમે આજે નર્મદા ડેમની જે કેનાલ જાય છે અને જે ઉદ્યોગોને આપે છે, સૌરાષ્ટ્રને આપે છે, એ પાણી અમને પણ મળવું જોઈએ. પહેલાં અમે માલિક છીએ, પાણી અમને મળવું જોઈએ. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા નજીકથી શંકાસ્પદ ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ LCB પોલીસની ટીમ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસેથી શંકાસ્પદ લાકડા ભરેલો ટેમ્પો પસાર થવાનો છે. બાતમીના આધારે ટેમ્પો નંબર GJ6W9646ને અટકાવી તલાશી લેતા તેમાંથી બિલ આધાર પુરાવા વિનાના ખેરના લાકડા મળી આવ્યા હતા. પોલીસે લાકડા અંગે ટેમ્પામાં સવાર 3 ઈસમોને પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ગોધરાના વેજલપુર રોડ ઉપર આવેલ મેદા પ્લોટ ખાતે રહેતા ઝુબેર મોહમ્મદ હનીફ પોકડા, ફઝલે કરીમ ઇબ્રાહીમ હુરી અને ફહીમ બશીર ખાન પઠાણની અટકાયત કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી ખેરના લાકડા અને 1 ટેમ્પો, 1 મારુતિ ફન્ટી તેમજ 4 મોબાઈલ તથા અંગ ઝડપીમાંથી 1,000 રોકડા મળી કુલ રૂપિયા 3.37 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં ખાતર કૌભાંડ બહાર આવતા ભરૂચની GNFC કંપનીએ પણ છેલ્લા 3 દિવસથી ખાતરનું વેચાણ બંધ કર્યું છે. રાજ્યના મોટાભાગના તમામ જિલ્લાઓમાં ખાતર કૌભાંડ બહાર આવ્યું હતું. GSFC કંપનીના ખાતરની બેગમાં વજન કરતા ઓછું ખાતર નીકળતા ભારે વિવાદ સર્જાયો છે ત્યારે ખાતરનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. ભરૂચની GSFC કંપનીએ પણ છેલ્લા 3 દિવસથી ખાતરનું વેચાણ બંધ કર્યું છે. શનિ, રવિ અને સોમ એમ 3 દિવસ ખાતરનું વેચાણ બંધ રહેતા ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે GNFC જનરલ મેનેજર કલ્પેશ શાહે ચેનલ નર્મદા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખાતરનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલથી વેચાણ ચાલુ કરી દેવામાં આવશે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવતા ક્વીન ઓફ એન્જલ શાળા વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ આપવા તૈયાર થઈ છે.
गरीब विद्यार्थियों ने खानगी शालाओं में सारू शिक्षण मिली रहे ते माटे राइट टू एज्युकेशन एक्ट सरकारे अमल में मुक्यो छे, परंतु घणी खानगी शालाओं प्रवेश आपवामां अखाड़ा करती होवानी फरियाद बहार आवी छे। भरूचना वडोदला खाते आवेल क्वीन ऑफ एंजल स्कूलना संचालकोए वगुसणा गामना विद्यार्थियों ने आरटीए हेठळ प्रवेश आपवानी ना पाड़ी देता विवाद उभो थयो हतो, जेमां क्वीन ऑफ एंजल स्कूल लघुमती शाळा होवानो दावो करी तेने हाईकोर्टमां मेटर होवाथी प्रवेश ना आपवानुं बहानुं आगळ धर्युं हतुं। जो कि भरूचमां नवनियुक्त जिल्ला प्राथमिक शिक्षण अधिकारी केपी पटेले आकરું વલણ અપનાવી લાલ આંખ કરતા શાળા સંચાલકોએ પીછેહઠ કરવી પડી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળા પાસે લઘુમતી શાળાનું પ્રમાણપત્ર ટ્રસ્ટ સહિત શાળામાં જાતિ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા માંગતા શાળા સંચાલકો અવઢવમાં મુકાયા હતા। આખરે શાળા સંચાલકોએ લેખિતમાં આરટીએ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની બાહેધરી આપી હતી, જેના ભાગરૂપે આશરે 20થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશની કાર્યવાહી હાથ ધરાતા વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વડોદરા ખાતે આવેલી એન્જલ સ્કૂલ, ટ્વિન ઓફ એન્જલ સ્કૂલનો પ્રશ્ન હતો। વાલીઓ દ્વારા 2-3 દિવસ પહેલાં એ સંસ્થાએ આરટીએ અંતર્ગત કે અમે લઘુમતી સંસ્થા હોય અને સુપ્રીમ કોર્ટમાં મેટર હોય એમ કરીને પ્રવેશ આપવાની ના પાડેલ હતી, પરંતુ વાલીઓના હિત ખાતર અને વાલીઓને કોઈ અન્યાય ન થાય તે માટે આજ રોજ અમે શાળાની મુલાકાત લેવામાં આવેલી હતી। શાળાની મુલાકાત દરમિયાન જે કંઈ લીગલી પ્રશ્નો હતા એમની જોડે બેસી એમને સમજાવવામાં આવ્યા, અને જે કંઈ સુપ્રીમ મેટર ચાલે છે, સુપ્રીમ કોર્ટમાં જે સ્ટે છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી, પરંતુ એમની પાસે જે માઇનોરિટીનું પ્રમાણપત્ર બાબતે પણ ચર્ચા કરતા અને એમની જોડે લાંબી લંબાણપૂર્વકની ચર્ચા કરી કાયદાકીય રીતે શું થાય, શું રીતે શું થાય, આરટી પ્રવેશ ના આપતા એવું સમજાવતા એ લોકો આજરોજ વાલીઓના બાળકોને પ્રવેશ આપવા માટે સંમતિ દર્શાવી દેવામાં આવેલી છે। અંકલેશ્વર શહેરના 3 રસ્તા નજીક કાર ચાલકે મોપેડને અડફે લેતા 2 લોકોને ઈજા પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે વહેલી સવારે અંકલેશ્વરના 3 રસ્તા નજીક પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ કાર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। સદર અકસ્માતમાં એક્ટિવા સવાર 2 લોકોને ઈજાઓ પહોંચી હતી। ઈજાઓને પગલે ઈજાગ્રસ્તની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના મકાન નંબર B15માં રહેતા મનોજભાઈ શિવનારાયણ જાંગીરના માતા પિતા રાજસ્થાનના જયપુર ખાતે પોતાનું ઘર બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં મૂકેલ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે મનોજભાઈ શિવનારાયણ જાંગીર તાત્કાલિક સુરતથી દોડી આવી ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોનાના દાગીના મળી કુલ 87,000થી વધુના મુદ્દામાલ અંગેની ચોરીની ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વરમાં 2 અલગ અલગ જગ્યા પર દરોડા પાડી 7 જેટલા જુગારીયાઓને 50,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં ભરવાડ ફળિયામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે LCB પોલીસે દરોડો પાડી સોનુસિંહ સિકલીગર, મનિન્દરસિંહ સિકલીગર અને કરણસિંહ તેમજ એક સગીરને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 12,000 અને 4 અનંગ મોબાઈલ મળી કુલ 36,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે શહેર પોલીસના સર્વેલન્સ સ્ટાફે પીરામણ ગામના તળાવ પાછળ જુગાર રમતા કિશન વસાવા, કરણસિંહ વસાવા, મુકેશ વસાવા અને અક્ષય વસાવાને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓ પાસેથી રોકડ રૂપિયા અને દાવ પર મૂકેલા રૂપિયા મળી કુલ 15,210નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા રવિવારના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા સમાજની વાડી ખાતે મધર્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રૂપિયા 10,000નું ફંડ ઉઘરાવી લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓને ઇનામ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રમુખ જ્યોત્સનાબહેન રાણા તેમજ સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની વિડિયોકોન કંપનીમાંથી 37,000ના સામાનની ચોરી કરનાર 2 કર્મચારીઓની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ LCBની ટીમે પેટ્રોલિંગ વેળા GNFC કંપનીના પાછળના ભાગે આવેલી યોગી દર્શન ફ્લેટ નજીકથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન કારમાં સવાર જીતેન્દ્ર કિશન શિંદે તેમજ દશરથ નંદકિશોર ગુજ્જરની અટકાયત કરી તેમની તલાશી લેતા તેમની કારમાંથી કોપરના વાયરો તેમજ એલ્યુમિનિયમના એંગલોનો ભંગાર મળી આવ્યો હતો।
પ્રાથમિક પૂછપરછમાં તેઓએ વિડિયોકોન કંપનીમાંથી આ સામાનની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે બંનેની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા 37,000 નો ભંગારનો જથ્થો કબજે કર્યો છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર આવેલ શૌચાલયના સંચાલક સાથે મુસાફરો ગેરવર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત છેલ્લા 7 મહિનાથી અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે વિજય સોશિયલ ઓર્ગેનાઇઝેશન શૌચાલય એન્ડ સ્નાનગૃહ કાર્યરત છે. આ સ્નાનગૃહમાં સ્નાન, શૌચાલય પે એન્ડ યુઝ હોવા છતાં કેટલાક મુસાફરો અને અસામાજિક તત્વો આ શૌચાલયનો ઉપયોગ કરી સંચાલકને રૂપિયા આપ્યા વિના જતા રહેતા હોય છે. ત્યારે ગત રોજ એક માથાભારે ઈસમે સંચાલકને માર મારી તેને ઈજા પહોંચાડી હતી, જેને પગલે હાલ શૌચાલયનો સંચાલક ભયભીત બન્યો છે. ત્યારે રેલવે પોલીસ તંત્ર ત્વરિત માથાભારે તત્વો સામે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે. અમારે શૌચાલયમાં પૈસાનો 1 રૂપિયો લાગે છે. પેસેન્જર લોકો કોઈ આપે કોઈ ના આપે, કોઈ મારામારી કરે છે, પણ જીઆરટી વાળા અમારી કોઈ એક્શન લેતા નથી. મારામારી કરી દે, કોઈ વખત ચાકુ મારી જાય, મારી પર 3-4 વખત હાદસા થયા છે, પણ જીઆરટી વાળા કોઈ મારી કંઈ એક્શન લેતા નથી. હવે ગઈકાલે પણ મારી હાથે એવું થયું છે, મને છે ને હાથમાં માર્યું, આ બધું માર્યું, પણ જીઆરટી વાળા જોતા રહી ગયા. ભરૂચ શહેરમાં રહેતા 11 વર્ષીય દીપ ઠક્કરે વિવિધ ક્ષેત્રે 15થી વધુ એવોર્ડ હાંસલ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ભરૂચ શહેરના જલારામ રો હાઉસમાં રહેતો 11 વર્ષીય દીપ હિતેશભાઈ ઠક્કર વિવિધ શોખ ધરાવે છે, જેને તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ મોડલિંગ અને દિલ્હી ખાતે યોજાયેલ જય હો નેશનલ એવોર્ડ સહિતના સમારોહમાં ભાગ લઈ ચૂક્યો છે. દીપ ઠક્કરે અત્યાર સુધી 15થી વધુ વિવિધ એવોર્ડો પ્રાપ્ત કરી ભરૂચ શહેર અને જિલ્લાનું નાની વયે નામ રોશન કર્યું છે, જેને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા છે. કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ગયો હતો, ત્યાં મને બેસ્ટ કિંગ ઓફ ગુજરાત 2019 એવોર્ડ મળ્યો છે. હું દિલ્હીમાં ગયો હતો, ત્યાં જય હો નેશનલ એવોર્ડનો પણ મને એવોર્ડ મળ્યો છે. ભરૂચમાં મને ભરૂચી 406 યંગ અચીવર્સનો પણ એવોર્ડ મળ્યો છે. હું મોટા થઈને પાયલટ બનવા માગું છું. મને અત્યાર સુધીમાં 15થી વધુ અવોર્ડ મળ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસે ચેક બાઉન્સમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ચેક બાઉન્સમાં એડિશનલ સિવિલ અને જ્યુડિશિયલ કોર્ટમાં સજા પામેલ આરોપી વલિયા ચોકડી પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અંકલેશ્વરના ગડખોલ ગામની જનતાનગરમાં રહેતા કમલેશ કિશોર મહેતાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ખાતે ગુજરાત પ્રદેશ અગ્રવાલ સંમેલન યોજાયું હતું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત સજાનંદ હોટલ ખાતે ગુજરાત પ્રદેશ અગ્રવાલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદર સંમેલનમાં આગેવાન સુધીર ગુપ્તા અને અગ્રવાલ સમાજના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો સે હમ કાર્ય કર રહે ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય અગ્રવાલ સંમેલન કે પ્રાંતીય એકાઈ હૈ. હમારા મુખ્ય ઉદ્દેશ્ય જીતે ભી હમારે સમાજ કે લોગ હૈ ઉનકા ઉત્થાન, વિશેષકર મહિલાઓ ઓર યુવાઓ કા ઉનકો રાષ્ટ્ર નિર્માણ મેં સહયોગ દેના. હમ જો મોદીજી કે જો સૂત્ર હૈ જો હમારે રાષ્ટ્રીય પ્રધાનમંત્રી હૈ ઉનકે સૂત્રો કે અનુસાર સ્વચ્છતા, બેટી બચાઓ બેટી પઢાઓ, યુવાઓ કો રોજગાર, ખેલકૂદ મેં આગે બઢના, પઢો પઢાઓ, યે સબ ચીજો મેં વિશ્વાસ કરતે હો. જહાં તક કોશિશ હો સકે સભી અગર બંધુ રાષ્ટ્રીય નિર્માણ મેં અપના જ્યાદા જ્યાદા સહયોગ દે સકતે હમ દેને કી કોશિશ કર રહે ઓર ઉસી સંદર્ભ મેં યે પ્રદેશ કાર્યકારી હર તીન લેન સે હોતી હૈ. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. પાણીના પ્રશ્ને ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો ઉગ્ર વિરોધ. સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરવા જતા 400થી વધુ કાર્યકરોની અટકાયત. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા નજીકથી શંકાસ્પદ ખેરના લાકડા ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યો. પોલીસે ગોધરાની લાકડા ચોર ગેંગના 3 સાગરીકોની ધરપકડ કરી. રાજ્યમાં ખાતર કૌભાંડ બહાર આવતા ભરૂચની જીએનએફસી કંપનીએ પણ છેલ્લા 3 દિવસથી ખાતરનું વેચાણ બંધ કર્યું. આજે ચેકિંગની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ખાતરનું વેચાણ શરૂ કરાય એવી શક્યતા. ભરૂચની ક્વીન ઓફ એન્જલ શાળા વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવા આખરે તૈયાર. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવતા શાળા સંચાલકોએ ઝૂકવું પડ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.